हेलो स्टूडेंट्स, आज आप चैप्टर 7 स्वाध्याय दाखला गणीय है। शुरुआत आप दाखला है एकदम सीम्पल, बराबर मात्र सूत्र पर जवाब मड़ी जाए। 7.1 200 वोल्ट और 50 हर्ट्ज एसी सप्लाय साथ 100 ओम अवरोध जोड़ेलो है। एट एक सप्लाय आप जेनी 100 ओम अवरोध जोड़ो एट मात्र अवरोधवाड़ो अपन परिपथ अँ आप हमें कह परिपथ में प्रवाहन आरएमएस मूल्य शोधो एट आईआरएमएस शोधवो है। हवे बीजू कहे छे कि एक पूर्ण चक्र दरमियान खर्चा तो कुल पावर केटलो हशे ए पण जोड़े गणवानुं कीधेलू छे। तो जुओ मने जे वोल्टेज आप्या छे एने हूँ कैपिटल वी अथवा तो वीआरएमएस कही शकुं छुं, जे आपे छे 200 वोल्ट्स, आवृत्ति आपे छे मने 50 हर्ट्ज, अवरोध जे छे एनी वेल्यू आपी छे मने 100 ओम। पहली वस्तु जे छे ए शुं शोधवानुं कीधुं छे, परिपथमां प्रवाहनुं आरएमएस मूल्य। तो आरएमएस मूल्य एनो अर्थ एवो थाय कि मने शोधवाना शुं कहे छे अहीं आगळ आई आरएमएस, एटले हूँ एने आई आरएमएस पण लखी शकुं छुं अथवा तो आपणे एने कैपिटल आई लखी शकीए, जे शुं थाय वी अपॉन आर। तो वी छे 200 अने एने आर वडे भागी दो एटले के 100 वडे भागी दो तो आपणो जे जवाब छे ए आवी जशे 2 एम्पियर। नेक्स्ट कहे छे कि एक पूर्ण चक्र दरमियान खर्चातो कुल पावर शोधवानो छे। तो हवे आपणी पासे जे छे ए पावरनुं सूत्र शुं छे, पावर पी बराबर याद करो आईआरएमएस इंटू वीआरएमएस बराबर इंटू अथवा कॉस फाय। आवुं आपणे सूत्र लखीए छे जे फाय जे छे ए कड़ा तफावत दर्शावे छे वोल्टेज अने प्रवाह वच्चेनो। तो आपणी शरूआतनी थિયરી કે જ્યારે અવરોધ જોડ્યો હોય માત્ર તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શું હોય છે, 0। એટલે કે લખી શકાય કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં, તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં V અને I કેવા હોય છે, સમાન કડામાં હોવાથી ફાઈ બરાબર 0 થશે અને ફાઈ 0 થાય તો કોસ 0 વેલ્યુ શું છે, 1। માટે પાવર પી બરાબર આપણું સૂત્ર શું થઈ જશે, આરએમએસ ન લખવા હોય તો માત્ર વી ઇન્ટુ આઈ લખી શકો છો। તો વી જે છે એ હતા 200 અને આઈની વેલ્યુ છે 2, એટલે આપણો જે જવાબ છે એ શું આવશે, 400 વોટ। સિમ્પલ, ઓકે, આ આપણો પહેલો જવાબ। હવે એ જ રીતે બીજા દાખલાની પણ વાત કરીએ જેમાં કે છે કે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વી વી એમ કહી શકો એ આપ્યું છે 300 વોલ્ટ, તો એનું આરએમએસ શોધો। તો જુઓ અહીં આગળ હું કહું કે મને વી એમ જે છે એ કેટલા આપે છે, 300 વોલ્ટ। આપણે જો કહીએ તો આરએમએસ વેલ્યુનો અર્થ શું થાય, મેક્સિમમ વેલ્યુને રૂટ 2 વડે ભાગી દો, એ 300ને રૂટ 2 વડે ભાગી દેશો એટલે તમારો જવાબ મળી જશે, હે ને। અને બીજું જે છે એ જ રીતે મને આપ્યું છે કે પ્રવાહનું આરએમએસ મૂલ્ય, એટલે કે મને જે છે એ આઈ આરએમએસ આપ્યા છે, હવે એ આપે છે 10 એમ્પિયર અને શોધવાના શું કહે છે, એનું મહત્તમ મૂલ્ય એટલે આઈ મેક્સિમમ શોધવાના કહે છે। તો આ જ રીતે આપણી પાસે સૂત્ર છે આઈ આરએમએસ બરાબર આઈએમ અપોન રૂટ 2, તો આઈએમ બરાબર શું થાય, રૂટ 2 ઇન્ટુ આઈ આરએમએસ એટલે કે રૂટ 2 ઇન્ટુ 10। રૂટ 2 એટલે 1.41 કહું અને હું એને 10 વડે ગુણી દઉં તો 14.1 એમ્પિયર લખી શકાય। અને આ ભાગાકાર શું આવે છે જોઈ લો ને, તમે સહેજ ચેક કરી લો કેલ્ક્યુલેટરથી, મને જવાબ મળે છે 212.1 વોલ્ટ। બંને દાખલા બહુ જ સિમ્પલ છે, તમે એને લખી લો, ઓકે, આપણો આ રીતે જવાબ મળશે, ક્લિયર। વસ્તુ હું અહીંયા એ કહી દઉં કે આપણી ટેક્સ્ટબુકની અંદર રકમમાં 200 વોલ્ટ આપ્યા છે પહેલા દાખલામાં અને ગણતરી 220 પ્રમાણે કરેલી છે। જો 220 આપ્યા હોત તો આપણો જવાબ શું બદલાય, અહીંયા ધારો કે 220 હોત, હું બંને વસ્તુ કહી દઉં છું, તો અહીંયા 220 આવે, અહીંયા 220 આવે તો આ જવાબ જે છે એ 2.2 એમ્પિયર થઈ જાય, ભાગાકાર કરો એટલે, અને અહીંયા આગળ જે છે એ 220ને 2.2થી ગુણી દો એટલે 484 આન્સર આવશે, બરાબર। આ રીતે તમારો જવાબ બદલાઈ શકે, એટલે તમે અહીંયા આગળ 220 લઈને ગણતરી કરશો તો તમારો જવાબ એ રીતે આવશે, અને જો રકમમાં 200 આપ્યા છે એ રીતે ગણતરી કરશો તો જવાબ આ રીતે મળશે, બંને વસ્તુ સાચી જ છે। તો આ રીતે તમે કોઈ પણ લખી શકો છો। તો આપણો દાખલો આ રીતે થયો, હવે ત્રીજા દાખલા પર જઈએ।
ત્રીજાની અંદર જે છે એ મને એમ કીધું છે કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે। પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો, એટલે મને જે છે એ શોધવાનું શું કીધું છે, આઈઆરએમએસ। તો જુઓ હું કહી શકું, મારી પાસે સૂત્ર શું છે, આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અપોન ઝેડ આવશે, है ने झेड एटले अहीं आगळ इम्पीडन्स एटले मारी पासे इंडक्टर धरावतो परिपथ छे तो एनो जे अवरोध छे एने आपणे शुं कहीए छे, रिएक्टन्स, इंडक्टिव रिएक्टन्स जे शुं थशे एक्सएल, अने एक्सएल बराबर तमे जाणो छो ओमेगा एल, अने ओमेगा जे छे एनी जग्याए हूँ लखी शकुं छुं 2πν। बधी ज किंमतो छे तमारी पासे, जुओ वी आर एम एस जे छे ए वी आर एम एस आपणने आप्यो छे 220, पछी 2πની ની વેલ્યુ 3.14, આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે, અને એલ છે એ 44 મિલી હેનરી, એટલે 44 × 10⁻³। તો એમ્પિયરની અંદર તમને જવાબ મળશે। સેટ જોઈ લો કેટલો જવાબ આવે છે, મારી જે ગણતરી છે એ મુજબ મારો આન્સર આવે છે 15.9 એમ્પિયર। ઓકે ચલો સિમ્પલ ચોથો દાખલો જોઈએ। એ જ રીતે જુઓ ચોથામાં શું કહે છે, 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડેનું હવે શું જોડ્યું છે, કેપેસિટર। તો શું શોધવું છે, પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય। તો જ્યારે માત્ર કેપેસિટર જોડ્યું હોય તો આઈઆરએમએસ બરાબર શું સૂત્ર લખી શકશો, વીઆરએમએસ અપોન શું આવશે, એક્સસી, હે ને, જ્યાં એક્સસી બરાબર તમે જાણો છો 1/ωc, એટલે ઓમેગા સી વાળું પદ ઉપર જશે અને ઓમેગાની જગ્યાએ હું 2πν લખી દઉં તો આ બધી વસ્તુ જે છે એ ગુણાકારમાં આવશે। ધ્યાન રાખજો અહીંયા આગળ જે છે આવૃત્તિ અને કેપેસિટન્સ બધું શું આપ્યું છે, આવૃત્તિ 60 આપી છે, કેપેસિટન્સ આપ્યું છે 60 માઇક્રોફેરેડે, એટલે 60 × 10⁻૬ થશે, અને વોલ્ટેજ આપ્યા છે 110। તો તમને અહીંયા આગળ પણ પ્રવાહ એમ્પિયરની અંદર ગણતરી કરો અને સિમ્પલ મળી જશે, જે મળશે ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી લખવા હોય તો 2.49 એમ્પિયર। તો લખી દઉં છું એનો આન્સર 2.49 એમ્પિયર, બંને દાખલા સિમ્પલ જ છે। હવે પાંચમો દાખલો, એમાં કહે છે કે સ્વાધ્યાયમાં 7.3 અને 7.4 એટલે માત્ર ઇન્ડક્ટરવાળો પરિપથ અને માત્ર કેપેસિટરવાળો પરિપથ આ બે છે, એમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે, તમારા જવાબની સમજૂતી આપો। તમને એમ કહે છે કે કેટલો પાવર હશે એ શોધવાનો કીધેલો છે બંને કિસ્સામાં। તો જુઓ આપણે અહીંયા આગળ વાત કરીએ તો માત્ર બે વસ્તુ થઈ, ઇન્ડક્ટર ધરાવતો પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ। તો હું પહેલી વાત કરું કે આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે કીધું હતું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો કડા તફાવત હતો, π/2, હે ને, આપણે જાણીએ છીએ કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય છે। તો લખી શકું કે પરિપથમાં વી કરતાં આઈ π/2 જેટલો પાછળ છે, એટલે કે કડા તફાવત ફાઈ બરાબર શું છે, π/2। હવે આપણી પાસે પાવરનું સૂત્ર શું છે, વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ ઇન્ટુ કોસ ફાઈ। તો અહીંયા આગળ જે છે મને વીઆરએમએસ જે છે એની વેલ્યુ આપણે અગાઉ જે છે એ ગણી છે, આપેલી હતી 220 માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં, અને આઈઆરએમએસ આપણે એ દાખલાની અંદર અહીંયા ગણેલું હતું, કેટલું હતું જોઈ લો, 15.9 હતું, તો એ મૂકી દઉં અને અહીંયા મૂકશો cos π/2, અને તમે જાણો છો કે cos π/2 કેવા છે, 0, એટલે આપણો જવાબ શું આવશે અહીંયા, 0। આપણે થિયરીમાં પણ જોયું હતું કે પાવર વ્યય જે છે એ 0 છે, બરાબર, એ જ રીતે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ શું હતું, તો એમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હતો। સેમ વસ્તુ થશે કે π/2 મૂકશો એટલે ફરી પાછો પાવર 0 મળશે, પણ તો પણ હું અહીંયા લખી દઉં કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એટલે આઈ વી કરતાં π/2 જેટલો આગળ હોય છે, માટે ફાઈ બરાબર લખી દઈએ કેટલા, π/2।
टू माटे पावर पी बराबर वी आर एम एस इंटू आई आर एम एस इंटू कॉस फाइव किमतो मूकशु वी आर एम एस था 110 है यस आई आर एम एस पे गणया था हमें ए पण लखी दईशू और इंटू कॉस फाइव बाय टू जवाब तो आम तो जीरो जवाना है छता आई आर एम एस शू गणया था लखी दू छू 2.49 था ओके तो आप जवाब आ रीते मैं बने स्थिति में पावर व्यय शून्य है ओके सीम्पल दाखिल है हम दाखला नंबर छ शू कहनी अंदर एम एम कहे कि एल बराबर बे हेनरी एल के कीधा है बे हेनरी सी 32 माइक्रोफेरडे और 10 ओम वाला एल सी आर श्रेणी परिपथ मे अनुनाद आवृत्ति मेड़वो और आ परिपथन क्यू मूल्य के हे शोधो जुओ अनुनाद आवृत्ति सूत्र याद करो अनुनाद आवृत्ति बराबर शू सूत्र है अपनी पास वन अपोन अंडरूट शू लखीए छे आपणे एने एल इंटू सी है तो लखी दो वन अपोन अंडरूट एल इंटू सी चलो इंडक्टन्स जे छे ए केटलू आप्यो छे एल लगले फरीथी बुक एल बराबर आपे छे बे हेनरी सी जे छे ए छे 32 माइक्रोफेरेडे माइक्रो छे एटले 10 थी माइनस 6 लखी दईशू बराबर तो अहीं आगळ जुओ 32 गुण्या 2 एटले 64 थशे 64 छे तो 64 नुं वर्गमूळ शुं थाय 8 અને 10 ની ઘાત છે એ માઇનસ 3 થશે એટલે આ ઉપર જાય એટલે 1000/8 એટલે લખી શકો 125 રેડિયન પર સેકન્ડ બરાબર તો આપણને શું મળી ગઈ એની આવૃત્તિ નેક્સ્ટ આપણને શોધવાનું કીધું છે પરિપથનું ક્યુ મૂલ્ય હે ને તો તમારી પાસે સૂત્ર શું છે ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 એલ અપોન આર અને આપણે ઓમેગા 0 વડે દર્શાવીએ છે तो ओमेगा 0 आपणे शोध्या छे 125 एल केटलो छे आपणी पासे 2 छे अने आर केटलो छे 10 छे के 100 आज यस 10 छे है ने तो आ 10 मूकी दो तमारो जे जवाब छे ए केटलो आवशे 125 छे एने तमे 2 वडे गुणी दो एटले 250 10 वडे भागी दो एटले 25 तो आपणे मळी गयो क्यू फेक्टर तो आजे आपणे आटला दाखला सुधी वात करीशुं अने गणी लेजो बहु सीम्पल ज छे अने बाकीना दाखला जे छे ए नेक्स्ट लेक्चर में जोई लईशुं।